ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું દહીં પાપડીનું શાક. તો એના માટે આપણે આ 1.5 કપ દહીં લીધું છે અને આ આપણે 50 ગ્રામ જેટલી પાપડી લીધી છે. આ વજનમાં બહુ ઓછી હોય છે એટલે વધારે દેખાય એમ. અને લસણ ને મરચાં આપણે એ રીતે ક્રશ કરીને લીધા છે, લીલા ધાણા લીધા છે. મીઠું જો હોય સ્વાદ પ્રમાણે. અને 1 મોટી ચમચી આપણે લાલ મરચું લીધું છે કાશ્મીરી, 1/2 ચમચી જેટલું આપણે જીરું લીધું છે અને 1/2 ચમચી રાઈ અને હળદર અને ધાણા જીરું. તેલ જોહે આપણે અને થોડુંક પાણી જોહે. તો પહેલાં આપણે તેલ ગરમ મૂકી દેવું. તો આપણે કઢાઈ લીધી છે, આમાં આપણે તેલ નાખીશું. તો 1 મોટા ચમચા જેટલું આપણે તેલ નાખ્યું. તેલને આપણે ગરમ થવા દેવું. તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે દહીંમાં મસાલો મિક્સ કરી લેવું. આ દહીંમાં આપણે હળદર નાખી દેવું અને ધાણા જીરું, થોડુંક આપણે મીઠું નાખીશું અને થોડુંક લાલ મરચું, થોડુંક તેલમાં નાખીશું આપણે વઘારમાં. આ કાશ્મીરી મરચું છે, આ બહુ તીખું ના હોય, દેખાય વધારે પણ એટલી બધી તીખાશ નહીં હોય આમાં. તો આ રીતે આપણે દહીંમાં મિક્સ કરી લેવું. દહીં બહુ ખાટું નહીં લેવાનું, મીડિયમ. તો આ રીતે આપણે આને મિક્સ કરી લેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે, એમાં આપણે રાઈ નાખશું. અને જીરું. હવે આપણે એમાં આ લસણ ને મરચા નાખશું. ગેસ આપણે ધીમો કરી દઈશું. હવે આપણે આમાં લાલ મરચું નાખીશું. લાલ મરચું આપણે આમાં મિક્સ કરી અને તરત આપણે દહીં નાખી દઈશું એટલે બળે નહીં. એટલે કલર એ સરસ આવે અને આમ સરસ લાગે એમ, એકદમ કલર આવી જાય આમાં. આ રીતે કરીએ ને આપણે હલાવતા રહેવાનું આને. આમાં આપણે થોડુંક પાણી નાખીશું આમાં નાખીને. થોડાક લીલા ધાણા નાખીશું અને થોડીક વાર ઉકળવા દે હું, હલાવતા રહે હું આ રીતે થોડોક ગેસ વધારીને. હલાવતું રહેવાનું એટલે અને ફાટે નહીં, નહીં તો દહીં ફાટી જાય. તો 2 મિનિટ માટે આને પકાવી લઉં હું. આપણે થોડુંક પાણી હજી નાખીએ આને પકાવી લે હું, આપણે હલાવતા રહે હું. તો આને આપણે 2 મિનિટ પકાવી લીધું. હવે આપણે એમાં પાપડી નાખી દે હું. આ બહુ મોટી હોય તો થોડી ભાંગી નાખવાની, નહીં તો આખે આખે નાખવાની. થોડીક વાર આમાં પાકવા દે હું પાપડીને. થોડુંક મીઠું નાખીશું આપણે, દહીંમાં નાખ્યું હતું અને પાપડી ખારી જ હોય એટલે મીઠું જોઈને નાખવાનું. આપણે દહીં મિક્સ કર્યું એમાં નાખ્યું હતું મસાલામાં, તો થોડુંક જ નાખીશું.
તો પાપડી એકદમ સોફ્ટ હોય છે તો એ તરત પોચી થઈ જાય છે. એકાદ મિનિટ જ પકાવી લઉં. તો આને આપણે એક મિનિટ માટે પકાવી લીધું છે. થઈ ગયું મસ્ત. તો હવે આપણે ગેસ બંધ કરી દઉં, કેમકે જાજીવાર પકાવીએ તો પાપડી એકદમ એમ કે ને પીંડા જેવી થઈ જાય, એટલે જાજીવાર નહીં પકાવવાનું. અને આપણે હવે સર્વ કરીશું. મસ્ત લાગે છે દહીં પાપડીનું શાક. તમને મીઠાશ જોતી હોય તો થોડીક ખાંડ નાખી શકો એમ, પણ ઘણાને ખાટું ભાવતું હોય. અમારા ઘરમાં ખાટું જ ભાવે, બધાને ખાંડવાળું ન ભાવે. આ હાંજ માટે ડિનર માટે બેસ્ટ રેસીપી છે. હાંજે બનાવી હગી રોટલા આવી રહે કે પરોઠા આવી રહે. થોડાક ધાણા નાખશો એમ તો જરૂર નથી, છે જ ઓલરેડી. તો તૈયાર છે આપણું દહીં પાપડીનું શાક. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવું લાગ્યું આ દહીં પાપડીનું શાક.